નમસ્કાર મિત્રો આઈઆઈટીના શિક્ષાર્થ કાર્યક્રમમાં ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સંશોધન ઉપકરણ તરીકે અવલોકનની માહિતી મેળવીશું અગાઉ આપ સૌ સંશોધન પ્રક્રિયાના વિવિધ સોપાનો તેમજ સંશોધનની વિવિધ પદ્ધતિઓ વિશે ચર્ચા કરી ગયા આજે આપણે સંશોધન પ્રક્રિયાના એક અગત્યના સોપાન એવા સંશોધન ઉપકરણ અંતર્ગત અવલોકનની ચર્ચા કરીશું મિત્રો સંશોધન ઉપકરણ તરીકે અવલોકન એની સવિસ્તાર માહિતી આપણે અહીં પ્રસ્તુત છે સૌ પ્રથમ આપણે સંશોધન ઉપકરણના અર્થ વિશેની ચર્ચા કરીશું ત્યારબાદ વિવિધ સંશોધન ઉપકરણો કયા કયા છે અને એમાંનું એક અવલોકન એની આપણે અહીંયા એક ચર્ચા કરીશું ત્યાર પછી છે અવલોકન એટલે શું અવલોકનનો અર્થ એનો સવિસ્તાર અહીંયા એક ચિતાર રજૂ કરવામાં આવશે ત્યારબાદ અવલોકનના પ્રકાર વિશેની ચર્ચા કરીશું સફળ અવલોકન કેવી રીતે કરશો એક સંશોધક તરીકે સંશોધન પ્રક્રિયા હાથ ધરતી વખતે આપ સફળ અવલોકન કરીને માહિતીનું એકત્રીકરણ કેવી રીતે સારી રીતે કરી શકો એની અહીં આપણે એક છણાવટ કરીશું ત્યારબાદ અવલોકન જ શા માટે વિવિધ સંશોધન ઉપકરણો પૈકી અવલોકનની પસંદગી શા માટે એના થોડાક મુદ્દાઓની આપણે અહીં વાત કરીશું ત્યારબાદ અવલોકનની મર્યાદાઓ અવલોકન અન્ય ઉપકરણની જેમ કોઈક નાની મોટી મર્યાદાઓ ધરાવે છે એ મર્યાદાને દૂર કરીને સફળ અવલોકન કેવી રીતે કરી શકાય એની આપણે અહીં ચર્ચા કરીશું હવે શરૂ કરીએ અવલોકન વિશેની વિગતવાર ચર્ચા સૌ પ્રથમ પ્રાસ્તાવિકમાં જોઈએ તો સંશોધનમાં સૌથી અગત્યનું પાસું જો કોઈ હોય તો એ સંશોધક પક્ષે જરૂરી માહિતી મેળવવી છે જરૂરી માહિતી મેળવી લીધા બાદ સંશોધકના પ્રશ્નના ઉત્તર મેળવવાની વાત આવે છે સંશોધક એના સંશોધન દરમિયાન હેતુ અને ઉત્કલ્પના કે હેતુ અને પ્રશ્નો સંદર્ભે પોતાના ઉત્તરો મેળવવાનો પ્રયાસ કરે છે આ પ્રયાસ જે છે એ સંશોધક પક્ષે ખૂબ અનિવાર્ય છે હવે આપણે અવલોકનની પ્રસ્તાવના વિશે જોઈશું સંશોધનમાં સંશોધક માટે સૌથી જરૂરી બાબત છે માહિતી મેળવવી ત્યારબાદ સંશોધક માહિતી મેળવીને એણે નિર્ધારિત કરેલા હેતુઓ અને ઉત્કલ્પના કે પ્રશ્નોને આધારે પ્રાપ્ત માહિતીમાંથી ઉત્તરો મેળવવાનો પ્રયત્ન કરે છે અને આ ઉત્તરો એ સંશોધક માટે સંશોધન પૂર્ણ થયા સુધી ખૂબ ઉપકારક નીવડે છે આવશ્યક માહિતી મેળવીને તેનું પૃથકરણ કરીને ઉત્તરો તૈયાર કરવામાં આવે છે સંશોધક દ્વારા અવલોકનનો ઉપયોગ કરીને વિવિધ પ્રશ્નોના સંદર્ભમાં માહિતી મેળવીને એ માહિતીનું પૃથ્થકરણ કરી એના ઉત્તરો તૈયાર કરવામાં આવે છે જે સંશોધકને પરિણામ સુધી પહોંચવામાં ઉપયોગી નીવડે છે ત્યારબાદ છે સંશોધન સમસ્યાનું નિર્ધારણ સંશોધક પાસે ભૂતકાળમાં થયેલા એ જ પ્રકારના જે સંશોધનો છે એ ને રિલેટેડ એને સંબંધિત દરેક બાબત પોતાની સંશોધન સમસ્યા માટે કંઈક આધારભૂત માહિતી પૂરી પાડે છે અને પરિણામે અવલોકન એ સંશોધન સમસ્યાનું નિર્ધારણ કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે સંશોધનના હેતુઓ સ્પષ્ટ કરવા માટે પણ સંશોધન ઉપકરણ ખૂબ ઉપયોગી નીવડે છે સંશોધનના હેતુઓ નિર્ધારિત થાય અને ત્યારબાદ નિર્ધારિત થયેલા નમૂના પસંદગીમાં પસંદ થયેલા પાત્રો પાસેથી સ્પષ્ટ કરેલા હેતુઓ અનુસાર માહિતી મેળવવી એ સંશોધન ઉપકરણ દ્વારા જ શક્ય બને છે અને એ અવલોકન થકી વધુ સચોટ બને છે ઉત્કલમાની રચના કરી સંશોધક માહિતી મેળવવા સંબંધિત વિવિધ પ્રકારના સંશોધનને અંત તરફ લઈ જવાના કાર્યો હાથ ધરે છે અને અહીં પણ ઉત્કલ્પનાને અનુરૂપ સંશોધન ઉપકરણ પસંદ થયું હોય એની રચના કરવામાં આવી હોય જે સંશોધક દ્વારા પણ હોઈ શકે કે જરૂરિયાત અનુસાર પ્રમાણભૂત ઉપકરણ પ્રમાણે પણ એ પોતાનું કાર્ય હાથ ધરે છે આ એક બાબત એક વાત થઈ કે સંશોધન ઉપકરણ શા માટે સંશોધન કાર્યમાં અગત્યનું છે કારણ કે માહિતી મેળવવી એ અત્યંત અનિવાર્ય એવો એક તબક્કો હોય સંશોધન ઉપકરણની યોગ્ય પસંદગી વગર આ બાબત શક્ય બનતી નથી ત્યારબાદ જોઈએ સંશોધન ઉપકરણ અંતર્ગત ઉપકરણ એટલે શું અથવા તો કહી શકાય કે સંશોધન ઉપકરણ એટલે શું સીધી ભાષામાં કહેવું હોય તો ઉપકરણ એટલે કે કોઈક એક પ્રકારનું સાધન હવે અહીંયા ઉપકરણનો અર્થ સંશોધનના સંદર્ભમાં આપણે કેવી રીતે ઘટાવવો એ સાધન કેવું હોય તેની વાત કરીશું સામાન્ય રીતે સંશોધન પ્રક્રિયા દરમિયાન અભ્યાસના હેતુઓ અનુસાર આવશ્યક માહિતી મેળવવા માટે સંશોધક દ્વારા જે સાધનની પસંદગી કરવામાં આવે છે જે સાધનને અહીંયા પસંદ કરવામાં આવે છે એ સંશોધન ઉપકરણ કહેવાય છે આગળ થોડી વાત કરીએ તો આપણે વિવિધ પ્રકારના સંશોધન ઉપકરણો પૈકી સંશોધક પોતાના સંશોધનને પરિપ્રેક્ષમાં રાખીને પોતાના અભ્યાસને ધ્યાનમાં રાખીને એના માટે કયું ઉપકરણ વધારે યોગ્ય રહેશે તેની ચર્ચા કરે છે તેને નક્કી કરે છે ઉપકરણ પસંદગી માટેના કેટલાક આધારો છે જે આધારોને ધ્યાનમાં રાખીને સંશોધક સંશોધનના હેતુઓ અનુસાર જરૂરી માહિતી એકત્રિત કરવા માંગે છે આ જરૂરી માહિતી એકત્રિત કરવા માટે બની શકે કે પ્રમાણિત ઉપકરણ પણ જરૂર પડે અને ક્યારેક એવું બને કે એ ઉપકરણ સંશોધક રચિત પણ હોય તો આ પ્રકારના ઉપકરણ પ્રમાણિત રીતે રચાયેલા છે કે કેમ તેની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા પ્રસ્થાપિત થઈ છે કે કેમ એ ચકાસણી કરવી પણ ખૂબ અનિવાર્ય છે અને સરવાળે જોઈએ તો વિશ્વસનીય અને પ્રમાણભૂત ઉપકરણ જો સંશોધનમાં ઉપયોગમાં લેવામાં આવે તો સંશોધક એના સંશોધનમાં સચોટ માહિતી મેળવીને ઉત્કૃષ્ટ તારણો સુધી પહોંચી શકે છે અને અંતે પ્રાપ્ત થયેલા જે તારણો છે એ વિશ્વસનીય અને પ્રમાણભૂત મળશે એની શક્યતાઓ ખૂબ વધી જાય છે આમ સરવાળે ઉપકરણ કે સંશોધન ઉપકરણ પણ સંશોધન પ્રક્રિયાનો એક અગત્યનો અને ન નિવારી શકાય એવો એક ભાગ છે સંશોધન ઉપકરણ અંતર્ગત આપણે અહીં અવલોકનની ચર્ચા કરીશું પ્રશ્નાવલી છે ક્રમ માપદંડ છે અભિપ્રાયાવલી છે એવા વિવિધ ઉપકરણો સંશોધન ઉપકરણોનો ઉપયોગ એનાથી થોડુંક આગળ જઈને સંશોધક શા માટે અવલોકનને ઉપયોગમાં લે છે તો અહીંયા અવલોકનનો અર્થ જોઈશું અવલોકન એ વ્યક્તિના બાહ્ય વર્તનનું કે અનિયંત્રિત પરિસ્થિતિમાં અભ્યાસ કરવાનું સાધન અભ્યાસ કરવાનું ઉપકરણ છે અહીં સંશોધક અવલોકનના પાત્રોને કોઈ ખાસ પરિસ્થિતિમાં વર્તન કરવા દે છે ઘણી વખત એવું બને છે કે સંશોધકે નિર્ધારિત કરેલ પાત્રોને કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે અથવા એ પાત્રની જાણ બહાર એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે છે એવી પરિસ્થિતિનું સર્જન કરવામાં આવે છે કે જેમાં સંશોધક એ પાત્રોનું અવલોકન કરી શકે આમ કોઈ ખાસ પરિસ્થિતિમાં વર્તન કરવા દેવામાં આવે છે આ વર્તન જે છે એ મુક્ત પ્રકારનું હોય એટલે કે પાત્રો એ પરિસ્થિતિમાં મુક્ત રીતે વર્તન કરે છે અને સંશોધકે પોતે અગાઉથી તૈયાર કરેલા અવલોકન નોંધપત્રમાં પોતાના અવલોકનોની નોંધ કરે છે સરવાળે આ એક સમગ્ર પ્રક્રિયા જે છે એ અવલોકન પ્રક્રિયા થઈ જેમાં વ્યક્તિના કે બાળકના કે સંશોધક દ્વારા નિર્ધારિત પાત્રોના બાહ્ય વર્તનનું ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં વર્તન નોંધવામાં આવે છે અને આ વર્તન નોંધવાની જે પ્રક્રિયા છે એ અવલોકન છે ઓબ્ઝર્વેશન માહિતી એકત્રીકરણના સાધન તરીકે અવલોકન એ હેતુલક્ષી વ્યવસ્થિત અને પહેલેથી છેલ્લે સુધી માહિતીની નોંધ કરી શકાય માહિતીની નોંધ થઈ શકે અને સંશોધક દ્વારા માહિતીની નોંધ કરવામાં આવતી હોય એવું એક સરસ મજાનું અને એવું કહી શકાય કે એક અસરકારક જો કોઈ ઉપકરણ હોય તો એ અવલોકન છે આમ અવલોકન એ સંશોધન પ્રક્રિયા દરમિયાન માહિતી એકત્રીકરણ માટેનું ઉત્કૃષ્ટ અને અસરકારક ઉપકરણ સાબિત થઈ શકે આગળ જોઈએ અવલોકનના પ્રકાર સામાન્ય રીતે આપણે દરરોજના જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ કે અવલોકન અવલોકન એટલે કોઈ પણ એક વસ્તુને એક વખત થોડાક સમય માટે જોઈ લેવી અને એના વિશે કોઈ ટિપ્પણી આપી અથવા એના વિશે કંઈક કહેવું સામાન્ય પરિસ્થિતિમાં આપણે અવલોકનનો આ અર્થ ઘટાવતા હોઈએ છીએ પણ જ્યારે સંશોધક સંશોધનમાં અવલોકનનો ઉપયોગ કરે છે ત્યારે અવલોકનની વિશેષતા વધી જતી હોય છે અને એ સમયે ચોક્કસ હેતુઓને ધ્યાનમાં રાખીને પાત્રોનું અવલોકન કરવાનું થાય છે તો એ સંદર્ભમાં સંશોધકની ભૂમિકાના સંદર્ભમાં અવલોકનના બે પ્રકાર પાડવામાં આવે છે જેમાં પ્રથમ પ્રકાર છે સહભાગી અવલોકન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન બીજો પ્રકાર છે અસહભાગી અવલોકન નોન પાર્ટિસિપન્ટ ઓબર્વેશન આ બંને પ્રકાર સંશોધક પક્ષે સંશોધકની ભૂમિકાને ધ્યાનમાં રાખીને પાડવામાં આવ્યા છે ત્યારબાદ જેટલી અગત્યતા સંશોધનમાં સંશોધકની છે એટલી જ અગત્યતા એના પાત્રની છે જેની પાસેથી આપણે માહિતી મેળવવાની છે તો અવલોકન હેઠળના જે પાત્રો છે જે નમૂનો છે એ નમૂનાની સ્થિતિના સંદર્ભમાં પણ સંશોધનમાં અવલોકનના બે પ્રકાર પાડવામાં આવે છે એમાં પ્રથમ છે નિયંત્રિત અવલોકન કંટ્રોલ ઓબ્ઝર્વેશન બીજું છે અનિયંત્રિત અવલોકન અનકંટ્રોલ્ડ ઓબ્ઝર્વેશન આમ સંશોધક અને અવલોકન હેઠળના પાત્રો બંનેને ધ્યાનમાં રાખીને અવલોકનના બે બે પ્રકાર પાડવામાં આવે છે જેની આપણે હવે વિગતે ચર્ચા કરીએ પ્રથમ છે સહભાગી અવલોકન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન આ શબ્દ સાંભળીને જ કદાચ તમને એમ થશે કે એ સ્વયં સ્પષ્ટ શબ્દ છે સહભાગી અવલોકન જેમાં સંશોધકે ભાગ લેવાનો છે પાત્રો તો છે જ કારણ કે આપણે પાત્રોનું જ અવલોકન કરવાનું છે પરંતુ એનાથી થોડુંક આગળ જઈને સહભાગી અવલોકન સંશોધક દ્વારા ભાગ લઈને કરવામાં આવતું અવલોકન સાદી ભાષામાં આવું કહી શકાય સહભાગી એટલે કે પાર્ટિસિપન્ટ અવલોકનમાં ઓબ્ઝર્વેશનમાં સંશોધક પાત્રોના જૂથ સાથે પ્રત્યક્ષ રીતે ભળી જઈને એની સાથે કોઈ કામ કરીને કોઈ પ્રવૃત્તિ કરીને એમની સાથે જોડાઈ જઈને પાત્રોનું અવલોકન કરે છે જેમાં પાત્રોને ખબર પણ હોતી નથી કે અમારામાંના જ એક વ્યક્તિ દ્વારા અમારું અવલોકન કરવામાં આવે છે થોડા સમય પહેલાં એક ફિલ્મ હતી મેં હુંના કદાચ આપ લોકોએ એ ફિલ્મ નિહાળી હોય જેની અંદર એક અભિનેતા એ આર્મી સ્કૂલમાં જઈને કોઈ એક વ્યક્તિના અવલોકન કરે છે અને એના વિશેની માહિતી એકત્રિત કરે છે અને એ એ કોલેજની અંદર આર્મી કોલેજમાં એક વિદ્યાર્થી તરીકે જોડાય છે અને જે તે પાત્રોનું વિશિષ્ટ રીતે અવલોકન કરે છે તો આ પ્રકારનું જે અવલોકન છે એ સહભાગી અવલોકન છે પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન છે તે જૂથના પાત્રો સાથે તાદાત્મય સાધે છે રેપો એસ્ટાબ્લિશ કરે છે રેપો સેટ કરે છે ક્યારેય જૂથના પાત્રોને એવો આભાસ પણ થતો નથી કે અમારી સાથે રહેલ જે તે વ્યક્તિ એ અમારા માની વ્યક્તિ નથી અને એ અમારું અવલોકન કરી રહી છે એક સંશોધન પ્રક્રિયાના ભાગરૂપે તો આમ અહીં જે તે અવલોકનકર્તા છે જે તે સંશોધક છે એણે સહભાગી થઈને જૂથમાં રહીને જે તે પાત્રો સાથે એમની જ પરિસ્થિતિમાં ઢળીને પછી અવલોકન કરવાનું હોય છે અને એટલા માટે જ આ અવલોકનને સહભાગી અવલોકન તરીકે ઓળખવામાં આવે છે સંશોધક પોતે આ અવલોકન કરતો હોવાને કારણે આ અવલોકન સૌથી વધુ વિશ્વસનીય અને પ્રમાણભૂત છે કારણ સંશોધક પોતે પોતાના હેતુઓ પોતાનું જે સમગ્ર સઘળું સંશોધન કાર્ય છે એના વિશે પરિચિત હોય છે કારણ કે એનું જ સંશોધન કાર્ય છે તો એ અવલોકન દરમિયાન વધારે વિશ્વસનીય અને પ્રમાણભૂત માહિતી પણ મેળવી શકે છે ઊંડાણવાળી માહિતી પ્રાપ્ત થાય છે સહભાગી અવલોકનથી કારણ કે તમે નિર્ધારિત કર્યું છે એના સિવાયની ઘટનાઓ એના સિવાયની પ્રવૃત્તિઓ પણ તમે જ્યાં જૂથમાં છો ત્યાં થતી હોય છે અને પરિણામે સંશોધક જે તે બાબતને જે તે માહિતીને ત્યાંને ત્યાં ચકાસી પણ શકે છે અને પરિણામે એ વધારે વિશ્વસનીય અને વધારે પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થાય છે અને તમે જ્યાં સુધી તમારે જરૂર છે તલસ્પર્શી માહિતીની જરૂર હોય તો તમે તલસ્પર્શી ઊંડાણપૂર્વકની માહિતી પણ સહભાગી અવલોકન દ્વારા મેળવી શકો છો નાજુક બાબતો અંગે સંશોધન કરવું ખૂબ સહેલું પડે છે નાજુક બાબતો એટલે એવી બાબતો કે જેમાં કોઈક લાગણીશીલ પાત્ર હોય કોઈક લાગણીશીલ બાબતો હોય તો એના વિશેની જો તમારે કોઈ માહિતી મેળવવાની છે કોઈ વ્યક્તિને તમારે વ્યક્તિગત રીતે ઓળખવાની વાત છે એમની ટેવો એમનો સ્વભાવ એના વિશે જો જાણવાની વાતો આવતી હોય તો પણ સહભાગી અવલોકન એ ખૂબ અસરકારક સાબિત થાય છે અહીં સૂક્ષ્મ તલસ્પર્શી ઝીણામાં ઝીણી વિગત હોય તેવી નાજુક એટલે કે લાગણી સાથે સંકળાયેલી હોય તેવી બાબતો કોઈ સામાજિક બાબત સાથે સંકળાયેલી હોય તેવી બાબતો કે ગુપ્ત રીતે પ્રાપ્ત કરવાની હોય તેવી માહિતી એટલે કે છુપાયેલી માહિતીને પણ સરળતાથી મેળવી શકાય છે કારણ સંશોધક જે તે પાત્ર સાથે તાદાત્મ સાધીને પાત્ર જેવો જ બની ગયો હોય છે અને પરિણામે આ અવલોકનને સહભાગી અવલોકન તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રકાર છે અસહભાગી અવલોકન આ પણ એના નામ પરથી સ્વયં સ્પષ્ટ છે જેમાં સંશોધકે ભાગ લેવાનો નથી એટલે કે સંશોધક પ્રક્રિયામાંથી બહાર રહીને પ્રક્રિયાથી દૂર રહીને પાત્રોનું અવલોકન કરે છે અસહભાગી અવલોકનમાં નોન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશનમાં અભ્યાસ હેઠળના પાત્રોના જૂથ સાથે અવલોકનકાર ભળતા નથી અને જૂથથી દૂર રહીને બની શકે એવું ક્યારેક કે એનાથી છુપાઈને એનાથી સંતાઈને એણે પાત્રનું અવલોકન કરવાનું હોય છે પ્રવર્તમાન પરિસ્થિતિની અંદર ટેકનોલોજીના યુગમાં આ પ્રકારનું અવલોકન પણ લગભગ લગભગ સહભાગી અવ અવલોકનની નજીક જતું રહ્યું છે કારણ માની લો કે અમારે કોઈ વિદ્યાર્થીઓનું અવલોકન કરવું છે અને વિદ્યાર્થીઓ કોઈ વર્ગખંડમાં છે અથવા તો કોલેજના કે શાળાના કેમ્પસમાં છે તો હવે સીસીટીવી કેમેરાની સુવિધા ખૂબ સારી છે પરિણામે શું થાય છે કે જે તે એના ઉપરી અધિકારી કે જે તે સંશોધક જે તે પાત્રની જાણ બહાર આ પ્રકારનું અવલોકન કરે છે કોની મદદથી કેમેરાની મદદથી સીસીટીવી કેમેરાની મદદથી અને જે તે કેમ્પસ એ અત્યાધુનિક કેમ્પસો છે તો એમાં કેમ્પસમાં થતી નાનામાં નાની જે ક્ષણ છે એ કેમેરામાં એક ઓફિસમાં બેઠા બેઠા એલસીડી સ્ક્રીન પર જોઈ શકાય છે પરિણામે આ છે અસહભાગી અવલોકન જેમાં સંશોધક ક્યાંય સીધી રીતે ભાગ લેતો નથી પરંતુ એ ટેકનોલોજીના કારણે એક સરસ મજાની વિશિષ્ટ પ્રકારની સુવિધા ઊભી કરી આપે છે પરિણામે આ અવલોકનની વિશ્વસનીયતા પણ હવે ધીરે ધીરે વધતી જાય છે આ પ્રકારનું સંશોધન પાત્રોની જાણમાં કે જાણ બહાર પણ થતું હોય છે આપે મોલમાં અને ઘણી બધી જાહેર જગ્યા ઉપર સીસીટીવી કેમેરાની નીચે લખ્યું હોય છે આપ સીસીટીવીની નજરમાં છો સીસીટીવી કેમેરાની કેદમાં છો એનો અર્થ એ છે કે જે તે કેમેરો ચાલુ છે અને આપનું અવલોકન થઈ રહ્યું છે આપના વર્તનનું અવલોકન થઈ રહ્યું છે તો એ જાણમાં કે જાણ બહાર થતું અવલોકન છે જે અસહભાગી અવલોકન તરીકે ઓળખાય છે સામાન્ય રીતે નાના બાળકો ભૂલકાઓ અને અસ્વાભાવિક વ્યક્તિઓ જેમના વર્તનમાં આપણને કોઈક પ્રકારની વિસંગતતા જોવા મળતી હોય કે પછી વિશિષ્ટ બાળકો હોય તો એમના અવલોકન માટે સંશોધનમાં આ પ્રકારનું અવલોકન ખૂબ ઉપયોગી સાબિત થાય છે આપણે જોઈએ છીએ કે જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેશન છે રેલવે સ્ટેશન છે બાગ બગીચાઓ છે તો એની અંદર જે સીસીટીવી કેમેરાઓ હોય છે એની મદદથી પોલીસ કે ત્યાંના જે સંચાલકો છે ત્યાંના જે ઉપરી અધિકારીઓ છે એ કોઈક વિશિષ્ટ પ્રકારના અસ્વાભાવિક વ્યક્તિઓને કે જે તે વ્યક્તિના અસ્વાભાવિક વર્તનને કેમેરા દ્વારા કેદ કરી લે છે ને એમનું અવલોકન કરે છે ને પરિણામે ઘણી બધી ઘટનાઓ ટાળી શકાય છે એવું આપણે છાપાઓ દ્વારા જાણ્યું છે ત્યાર પછી સંશોધક પક્ષે જે બાબતો હતી એના સિવાય સામે પક્ષે એટલે કે પાત્ર પક્ષે જે અવલોકનના પ્રકાર છે એમાં પ્રથમ પ્રકાર છે નિયંત્રિત અવલોકન કેમ એને નિયંત્રિત અવલોકન કહેવામાં આવે છે નિયંત્રિત અવલોકનમાં પાત્રના કોઈ વિશિષ્ટ વર્તનને અનુલક્ષીને એમનું અવલોકન સંશોધક દ્વારા કરવામાં આવે છે ઘણી વખત એવું બને છે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં પાત્રોનું અવલોકન કરવાનું હોય એમના વર્તનનું અવલોકન કરવાનું હોય તો એ નિયંત્રિત પ્રકારનું અવલોકન થાય સંશોધક પ્રાયોગિક પરિસ્થિતિ ઊભી કરે છે જો એને જરૂર લાગે જો એણે પાત્રોનું અવલોકન કોઈ એક ચોક્કસ પરિસ્થિતિમાં કરવાનું છે ચોક્કસ નિયંત્રિત પરિસ્થિતિમાં કરવાનું છે તો ત્યાં એક પ્રકારની એવી પ્રાયોગિક સુવિધા ઊભી કરવામાં આવે છે જે હેઠળ પાત્ર વર્તન કરે છે અને એ વર્તનનું ચોક્કસ પરિસ્થિતિમાં નિયંત્રણ હોવાને કારણે સંશોધક એનું અવલોકન કરે છે અને પરિણામે આ પ્રકારને નિયંત્રિત અવલોકનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે આ અવલોકન વિશિષ્ટ અને ચોક્કસ છે કારણ જ્યારે પ્રાયોગિક પરિસ્થિતિ કે કોઈ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિનું સર્જન કરવામાં આવે છે કે એ ઊભી કરવામાં આવે છે એ વખતે અહીં વિશિષ્ટતા છે આપણે ઘણી વખત છાપામાં વાંચ્યું હશે કે પોલીસે ફિલ્મી ઢબે કોઈક ચોરને કે કોઈક ગેંગસ્ટરને કે કોઈક અસામાજિક તત્વને પકડ્યો બરાબર તો એ નિયંત્રિત અવલોકનનું એક વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ છે જેમાં પોલીસ દ્વારા જે તે જગ્યાએ એમની સરસ મજાની એક વોચ ગોઠવીને એમના જે કર્મચારીઓ છે એમને સુવ્યવસ્થિત રીતે ગોઠવીને એક એવી પરિસ્થિતિનું સર્જન કરવામાં આવે છે એને આપણે અહીંયા પ્રાયોગિક પરિસ્થિતિ એવું કહી શકીએ બરાબર અને એ પછી જે તે વ્યક્તિને છટકામાં લઈને એમને પકડી લેવામાં આવે છે તો આ એક વિશિષ્ટ અને ચોક્કસ બાબત છે વિશિષ્ટ અને ચોક્કસ પરિસ્થિતિ છે અને એટલા માટે આ પ્રકારનું અવલોકન એ નિયંત્રિત અવલોકન છે વિદ્યાર્થીઓના અને બાળકોના સંદર્ભમાં પણ આવું પોસિબલ છે વર્ગની અંદર તોફાની બારકસ બાળકો છે તો અધ્યાપક કે એના શિક્ષકો દ્વારા કે આચાર્ય દ્વારા સીસીટીવીમાં એમને ધ્યાનમાં રાખવામાં આવે છે અને એમને ફ્રીલી બાળકોને એવું હોય છે કે અમારા ઉપર કોઈપણ પ્રકારની વોચ નથી પણ બીજી રીતે કહીએ તો એમના પર એક નિયંત્રિત પ્રકારનું અવલોકન છે સીસીટીવી કેમેરા દ્વારા બરાબર તો એમાં ઘણી વખત બાળકોને થતી ઘણી બધી શારીરિક ઈજાઓ પણ નિવારી શકાય છે એવા દાખલાઓ છે આપણી પાસે તો એ વાત થઈ નિયંત્રિત અવલોકનની ત્યાર પછી બીજું છે અનિયંત્રિત અવલોકન અનિયંત્રિત અવલોકન અનકંટ્રોલ્ડ ઓબ્ઝર્વેશનમાં સંશોધક પાત્ર પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ લાદતો નથી એમાં કોઈ પણ પ્રકારની ચોક્કસ કે વિશિષ્ટ પરિસ્થિતિનું સર્જન કરવામાં આવતું નથી બાળક જેવું છે જે તે વ્યક્તિ જેવી છે જે તે પાત્ર જેવું છે એને એ જ પરિસ્થિતિમાં વર્તન કરવા દેવામાં આવે છે એને કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કરવામાં આવતી નથી એના પર કોઈપણ પ્રકારનું નિયંત્રણ કે કોઈ ચોક્કસ ફ્રેમ નક્કી કરવામાં નથી આવતી એટલા માટે આ અનિયંત્રિત અવલોકન છે અહીં પાત્રના વર્તનનું બિલકુલ સ્વાભાવિક પરિસ્થિતિમાં જ અવલોકન કરવામાં આવે છે જે છે બાળક કે પાત્ર જેવું છે એમની પ્રવૃત્તિઓ એમના તોફાન એમની જે કંઈ વિશિષ્ટ બાબતો છે એ બધી જ બાબતોનું બિલકુલ સ્વાભાવિક પરિસ્થિતિમાં અવલોકન કરવામાં આવે છે સંશોધક દ્વારા હા એવું બની શકે કે આ પ્રકારનું અવલોકન એ સહભાગી અવલોકન પણ હોય અથવા તો એ અસહભાગી અવલોકન પણ હોય ઘણી વખત સંશોધક આ પ્રકારના બાળકોના જૂથમાં હોય તો એ સહભાગી અવલોકન થાય પણ એમાં પાત્રને કોઈ પણ પ્રકારની જાણ ન હોવાને કારણે પાત્ર પોતાની રીતે સ્વાભાવિક અવલોકન કરે છે એટલા માટે પાત્ર તરફથી જે આપણો નમૂનો છે એના તરફથી જે વિદ્યાર્થી છે એના તરફથી આ અનિયંત્રિત બાબત છે અને એટલા માટે એને અનિયંત્રિત અવલોકન કહેવામાં આવે છે પાત્રોને અહીં પૂરતી સ્વતંત્રતા મળે છે બરાબર આપણે એમના જે વર્તનની તુલના કરવાની છે જે વર્તનનું અવલોકન કરવાનું છે એ જે તે પાત્ર એ પ્રકારનું અવલોકન મુક્ત રીતે કરે લોકશાહી વાતાવરણમાં અથવા તો એમની સ્વાભાવિક પરિસ્થિતિમાં એ વર્તન કરે એના માટેની એને અહીંયા પૂરતી સ્વતંત્રતા આપવામાં આવે છે જેથી કરીને સંશોધક જે તે પાત્રના જે તે નમૂનાના જૂથનું સાચું અવલોકન કરીને એના વિશ્વસનીય તારણો સુધી પહોંચી શકે પાત્રના વાસ્તવિક કે ખરા સ્વભાવનો ખ્યાલ મળે છે અનિયંત્રિત અવલોકન નો આ સૌથી મોટો ફાયદો છે એક શિક્ષક શાળામાં એનું જે વર્તન હોય એક બાળકનું શાળામાં જે વર્તન હોય એ જ રીતે એ બાળકનું એના ઘરનું વર્તન એ જ બાળક જો ક્યાંક બગીચામાં ફરવા ગયો છે કે લટાર મારવા નીકળો છે તો ત્યારનું એનું વર્તન તો આ બધા જ એના વર્તનમાં ભેદ છે આ ભેદને વ્યવસ્થિત રીતે સંશોધનની ભાષામાં કહીએ તો તાર્કિક રીતે વૈજ્ઞાનિક રીતે માપી શકાય એનું અવલોકન કરી શકાય એના માટે અનિયંત્રિત અવલોકન એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ત્યાર પછી વાત કરીએ સફળ અવલોકન કેવી રીતે કરશો આપણે વિવિધ પ્રકાર તો જોયા નિયંત્રિત અવલોકન અનિયંત્રિત અવલોકન સંશોધક જો એમાં સહભાગી હોય તો સહભાગી અવલોકન સંશોધક સહભાગી નથી અને બાહ્ય એક એજન્સી તરીકે જો એમાં કામ કરતા હોય તો એ છે અસહભાગી અવલોકન હવે આ દરેક બાબતની અંદર તમે સફળ અવલોકન કેવી રીતે કરી શકો એના માટેના મુખ્ય ત્રણ સોપાન કહી શકાય તબક્કાઓ કરી કહી શકાય એ છે જેમાં પ્રથમ અવલોકનનું આયોજન એક સફળ સંશોધક તરીકે તમે જે તે પ્રકારનું અવલોકન નક્કી કરીને એનું ઓન પેપર ઓન ટેબલ આયોજન કેવી રીતે કરો છો અને પછી એને અમલમાં મૂકો છો એ ખૂબ અગત્યની બાબત છે એટલે પ્રથમ તબક્કો છે આયોજન બીજો તબક્કો છે એનું સંચાલન આયોજન થઈ ગયું પછી એને અમલમાં મૂકતી વખતે તાબડતોબ જો કોઈ સમસ્યાઓ ઉદભવે છે કે કોઈ એવી ઘટના ઘટે છે કે કોઈ એવી બાબત આપણી સામે પ્રત્યક્ષ આવે છે જેથી કરીને તમે આયોજનમાં તાત્કાલિક કોઈક ફેરફાર કરીને સુચારું સંચાલન સફળ અવલોકન માટે કેવી રીતે કરશો એ સંચાલનનો ભાગ છે બંને થઈ ગયા પછી ત્રીજો અને સૌથી અગત્યનો મુદ્દો કે તબક્કો છે જે તે માહિતીની નોંધ કેવી રીતે કરશો કારણ કે લખેલું વંચાઈ એ કહેવતને જો ધ્યાનમાં રાખીએ તો આપણે આયોજન અને સંચાલનને પરિપ્રેક્ષમાં રાખીને એની માહિતી નોંધ કેવી રીતે કરીશું એ પણ એટલું જ અગત્યનું છે સૌ પ્રથમ જોઈશું સફળ અવલોકન માટે આયોજન એમાં જેનું માપન કરવાનું હોય તે વર્તનના એકમો કે વિશિષ્ટ પ્રવૃત્તિઓને સ્પષ્ટ કરવામાં આવે છે સંશોધક દ્વારા સંશોધકને ખબર છે કે મારે જે તે પાત્રનું કોઈક વિશિષ્ટ પ્રકારે વિશિષ્ટ પરિસ્થિતિમાં અવલોકન કરવાનું છે તો એ દરેક બાબતનું આયોજન સંશોધક દ્વારા પ્રથમથી જ કરી દેવામાં આવે છે એટલે એમાં વિશિષ્ટ પ્રવૃત્તિ હોઈ શકે વિશિષ્ટ પરિસ્થિતિ હોઈ શકે વિશિષ્ટ વાતાવરણ હોઈ શકે એમનું કોઈક વિશિષ્ટ વર્તન જે તે પાત્ર કરે એના માટેની કોઈક પરીક્ષા હોઈ શકે કોઈક એક એના માટેની ઘટના હોઈ શકે જે સંશોધક દ્વારા તૈયાર કરવામાં આવી હોય અથવા પૂર્વ તૈયારી રૂપે નિર્ધારિત કરવામાં આવી હોય ત્યાર પછી છે યોગ્ય પાત્રોના જૂથની પસંદગી સંશોધકે પસંદ કરેલા જે પાત્રો છે એ પાત્રો પ્રતિનિધિત્વ રૂપ છે કે કેમ તેની ચકાસણી જો આવું થાય તો અને માત્ર તો જ તમે સાચા તારણો સુધી પહોંચી શકો ત્યાર પછી અવલોકન વ્યક્તિગત કરવાનું છે કે જૂથમાં તે સ્પષ્ટ કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય બની જાય છે કારણ તમારા હેતુઓને ધ્યાનમાં રાખીને તમારા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તમે જ્યારે માહિતી એકત્રિત કરો છો તે વ્યક્તિગત કરવાની છે કે એની રજૂઆત જૂથમાં કરવાની છે એ અતિ આવશ્યક છે એટલા માટે અહીંયા સંશોધક દ્વારા એ બાબત નિર્ધારિત કરી દેવામાં આવે છે જેથી એ એના આયોજનમાં સમાવિષ્ટ છે અવલોકન માટેની સમય મર્યાદા કોઈ એક વ્યક્તિનું અવલોકન પાંચ મિનિટ દસ મિનિટ કરવાનું છે કે પાંચ પાંચ મિનિટે દસ વખત એક કલાક સુધી કરવાનું છે આ પ્રકારની જે બાબતો છે આ પ્રકારની સ્પષ્ટતા જે છે જે સીધી રીતે સંશોધકે નિર્ધારિત કરવાની હોય છે તો આ દરેક બાબત અવલોકન માટેની સમય મર્યાદામાં સમાવિષ્ટ છે ત્યારબાદ કુલ અવલોકનોની સંખ્યા અને તે વચ્ચેનું અંતર ઇન્ટરવલ મેં હમણાં કીધું તેમ આપણે જેવી રીતે પ્યોર સાયન્સની અંદર પ્રયોગ કરતા હોઈએ છીએ લેબોરેટરીમાં તો એમાં દર દસ મિનિટે દર પાંચ મિનિટે દર અડધો કલાકે નિર્ધારિત પ્રકારના અવલોકનો કોઈ સાધનની મદદથી લેવાના હોય છે એ પ્યોર સાયન્સ છે અહીંયા આપણે સામાજિક વિજ્ઞાન સાથે અથવા વાર્તનિક વિજ્ઞાન સાથે કામ કરતા હોવાને કારણે આપણી સામે જીવંત પાત્રો છે એટલે સંશોધક તરીકે સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે અવલોકનોની સંખ્યા અને તે વચ્ચેનું અંતર પણ નક્કી કરી લેવાનું હોય છે જેથી ચોક્કસ તારણો તારવી શકાય ત્યારબાદ છે એકસાથે ઘણી બધી બાબતોનું અવલોકન ન કરવું આપણે આગળ ચલ વિશે પણ માહિતી મેળવી તો એક સાથે એકથી વધારે ચલની માહિતી ના મેળવવી અથવા તો બીજા શબ્દોમાં જો કહીએ તો એકસાથે વધુ વર્તનોને ધ્યાનમાં ન લેવા અથવા આપણે જે નિર્ધારિત કર્યું છે એ જ અવલોકન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અને એને ધ્યાનમાં રાખીને માહિતી નોંધ કરવી એ અહીંયા ખૂબ અગત્યનું બને છે ત્યારબાદ અવલોકનકાર નિષ્ણાંત અને સાધન સામગ્રીથી સજ્જ હોવા જોઈએ ઘણીવાર એવું બને કે સંશોધક સ્થળ પર અવલોકન માટે જાય છે અને એની જે કલ્પના હોય એની પરિકલ્પના હોય એનાથી કદાચ વિપરીત પરિસ્થિતિ ત્યાં હોય તો એ સમયે વિવિધ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એવા સાધનો સાથે હોય દાખલા તરીકે ટેપ રેકોર્ડર છે ક્યાંક એને કોઈ કેમેરાની જરૂર છે ક્યાંક પોતાના અવલોકનને સરળતમ બનાવવા માટે પૂર્વ તૈયારી રૂપે કંઈક ચેકલિસ્ટ બનાવીને લઈ જવાનું હોય તો વગેરે વગેરે બાબતો જે છે એ અવલોકનકાર માટે ખૂબ અગત્યની સાબિત થાય છે જેથી સમય બચાવી શકાય છે તેમજ સામેવાળા જે પાત્રો છે એને ખબર પણ ન પડે એમને જાણ પણ ન થાય એ પ્રમાણે એમનું અવલોકન કરી શકાય છે અવલોકનને અવલોકન લેવાની તાલીમ કેવી રીતે અવલોકન લેવું અવલોકનમાં નોંધ કેવી રીતે રાખવી આયોજન કર્યા પછી અમલીકરણ દરમિયાન જો કોઈ સમસ્યા ઉદ્ભવે છે તો એનો પહેલેથી વિચાર કરીને કેવી રીતે એને તૈયારીના ભાગરૂપે એક બેકઅપ પ્લાન તરીકે આપણે હાજર રાખવું તૈયાર રાખવું એના માટેની પણ અવલોકનકારને તાલીમ આપવાની જો જરૂર લાગે તો તાલીમ આપવી જોઈએ જે આયોજનમાં સમાવિષ્ટ છે બીજો તબક્કો છે અવલોકનનું સંચાલન ઉપરોક્ત બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારું આયોજન રેડી કરી દીધું આપ આપના સાધનોથી સુસજ્જ છો અને જે તે પાત્રનું જે તે સ્થળનું અવલોકન લેવાનું હોય તો આપ ત્યાં જાઓ છો એ વખતે પાત્રોની વિશિષ્ટ સ્થિતિની વ્યવસ્થિત ગોઠવણી હોવી જરૂરી છે જેથી કરીને તમે જે તે અવલોકન વિશ્વસનીય રીતે શાંતિથી એની નિર્ધારિત સમય મર્યાદામાં કરી શકો આમ પાત્રો પર નિર્ભર છે કે તમારું અવલોકન કઈ દિશામાં જશે એમના વર્તન પર એ બાબત સીધી રીતે નિર્ધારિત છે અવલોકનકારે યોગ્ય ભૌતિક સ્થિતિમાં રહીને જ અવલોકનો લેવા જોઈએ આપ જે તે જગ્યાએ અવલોકન લેવા માટે જાઓ છો ત્યાં માની લો કે નાના બાળકનું અવલોકન કરવાનું છે અને તમે બપોરના સમયે માર્ચ એપ્રિલનો સમયગાળો હોય અને તમે બપોરના સમયે બાળકોને શાળાના રૂમની બદલે એવી પરિસ્થિતિનો ઉદ્ભવ કરો છો કે બાળકોએ તડકામાં કંઈ ક્યાંક રમવું પડે કે રહેવું પડે અને પછી તમારે અવલોકન કરવાનું હોય તો એ સંદર્ભમાં ભૌતિક સ્થિતિ એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે બની શકે કે ત્યારે બાળકો દ્વારા કરવામાં આવતું જે વર્તન છે એ ચોક્કસ ના હોય અને બાળકનું મૂળ વર્તન ના હોય એવું બની શકે તો ભૌતિક સ્થિતિ પણ એટલી જ અગત્યની છે અવલોકન હેઠળના વર્તનના એકમો તરફ અવલોકન કાર્ય કેન્દ્રિત થવું જોઈએ જે જે મુદ્દાઓનું અવલોકન કરવાનું છે એ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે આગળ એક મુદ્દો આવ્યો કે એક સાથે વધારે બાબતોનું અવલોકન ન કરવું એ અહીં સીધી રીતે સંકળાયેલું છે તમારું અવલોકન ચોક્કસ બાબતો પર કેન્દ્રિત હોવું જ જોઈએ જેથી કરીને તમે સારી રીતે અવલોકન કરી શકો પ્રત્યેક અવલોકન ચોક્સાઈથી થવું જોઈએ એનો સમય મર્યાદામાં એની નિયમિતતામાં એનું નોંધ જે છે એના ચોક્કસ સમયમાં થઈ જવી જોઈએ જેથી કરીને સંશોધક પક્ષે એ બાબતોની સચોટતા જળવાય અવલોકનની લંબાઈ કે સમય મર્યાદા સંખ્યા અને બે અવલોકનો વચ્ચેનો સમયગાળો નિર્ધારિત હોવો જોઈએ એ સંશોધકે પહેલેથી જ નક્કી કરી લીધેલો હોવો જોઈએ અને જો ક્યાંક અવલોકન દરમિયાન એવું લાગે કે એ સમયગાળો કે એ જે બે અવલોકનો વચ્ચેનું અંતર છે જળવાતું નથી તો એ નિયંત્રિત રીતે જળવાઈ રહે બરાબર જળવાઈ રહે એવો એક પ્રયત્ન કરવો જોઈએ અવલોકન નોંધ લેવા માટેના સોપાનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ સંશોધક જે અવલોકન નોંધ જે વર્તનની નોંધ કરવાની છે એના માટે જે સાધનો ઉપયોગમાં લેવાયા છે એનો એમણે કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને જો જરૂર લાગે તો પહેલાં એ ઉપકરણો કે એ સાધનો વાપરવા માટેની તાલીમ પણ લેવી જોઈએ જેથી અવલોકનનું સફળ સંચાલન થઈ શકે એક સીધું ઉદાહરણ આપી શકાય કે મારે અવલોકન દરમિયાન કોઈકનો અવાજ રેકોર્ડ કરવાનો છે અને હું જે રેકોર્ડર લઈ ગયો છું એ મેં પહેલી વખત જ હાથમાં પકડ્યું છે તો હું એનો પહેલી વખત જ ઉપયોગ કરવાનો છું એ સમય એવું બની શકે કે જ્યારે મારે જે તે વસ્તુને રેકોર્ડ કરવાની છે એ જે તે યોગ્ય સમયે ના થઈ તો શું એટલા માટે સાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ અને જો જરૂર પડે તો એની તાલીમ પણ લેવી જોઈએ અવલોકનકારે અવલોકન લેવામાં પૂરેપૂરા અનાત્મલક્ષી રહેવું જોઈએ બિનપક્ષપાતી રહેવું જોઈએ કોઈ તમને વિશિષ્ટ બાબત જાણવા મળે તો એ બાબતને તમારે તમારા અવલોકનમાં તરત જ નોંધવી જોઈએ એનું તમારે તરત જ ક્યાંક અવલોકન કરીને એ બાબત તરફ ધ્યાન આપવું જોઈએ જેથી તમે સાચી માહિતીને ઉજાગર કરી શકો અવલોકનનો ત્રીજો તબક્કો જે છે એ અવલોકન દરમિયાન માહિતીની નોંધ કેવી રીતે કરવી એ છે જેમાં અવલોકનો નોંધવા માટેની પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી છે જેમાં પ્રથમ બાબત છે અવલોકન હેઠળના વર્તનના એકમની પહેલેથી જ સુસ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવે એટલે કે જે તે પાત્રનું અવલોકન કેવી રીતે કરવાનું છે એની માહિતી નોંધ કેવી રીતે કરવાની છે કયા સાધનોની મદદથી કરવાની છે એની સુસ્પષ્ટતા હોય એની સમગ્ર માહિતી પ્રથમથી જ લઈ લેવામાં આવે બીજી પદ્ધતિ અથવા બીજી બાબત છે પાત્રની ક્રિયાઓ વર્તન કે પાત્ર દ્વારા બોલેલા જે વાક્યો છે એમના દ્વારા જે કંઈ નિવેદન આપવામાં આવ્યું છે એની ઝડપથી અને સંપૂર્ણ વર્ણનની નોંધ કરવામાં આવે કારણ ઘણીવાર એવું થતું હોય છે કે પાત્રની બોલવાની ઝડપ થોડી વધુ હોય અને જો સંશોધક માહિતી એકત્રીકરણ વખતે માહિતી નોંધ વખતે જો કોઈ બાબતને નોંધવાનું ચૂકી જાય અને બની શકે કે એ બાબત ખૂબ અગત્યની હોય તો એ બાબત એના સંશોધનમાં ક્યાંય પ્રદર્શિત થઈ શકતી નથી પરિણામે સંશોધકે પાત્રની ક્રિયાઓ વર્તન કે પાત્ર દ્વારા જે કંઈ બાબતોની રજૂઆત કરવામાં આવી છે એની ચોક્કસપણે અને કાળજીપૂર્વક નોંધ થયેલી હોય એ ખૂબ જરૂરી છે બીજી બાબત અવલોકન દરમિયાન માહિતી નોંધ અંતર્ગત અવલોકનો ક્યારે નોંધવા તે અંગેની સ્પષ્ટતા તે અંગેની પદ્ધતિ સામાન્ય રીતે આપણે કોઈકના ઇન્ટરવ્યૂમાં કે કોઈક વસ્તુને જોવા જઈએ ત્યારે ફોટો પાડી લઈએ ફોટો પાડી લઈએ એટલે એમાં જે કંઈ જોવાનું હોય પછી અનુકૂળતાએ જોતા હોઈએ છીએ તો ખરેખર અવલોકન ક્યારે થવું જોઈએ જો તમે જીવંત પાત્રો સામે છો તો એનું અવલોકન તરત જ થઈ જવું જોઈએ તમે અવલોકન તો તરત જ કરી લીધું એની નોંધ ક્યારે થવી જોઈએ જે તે પાત્રની સામે તમારે કંઈક બાબતની નોંધવાની છે કે એમનું અવલોકન થઈ ગયા પછી જે તે પાત્ર આપની સામે ના હોય અને તરત જ તમારે એની નોંધ કરવાની છે તો બંનેમાંથી ફાયદાકારક બાબત કઈ સાબિત થાય પ્રથમ જોઈએ અવલોકન પ્રક્રિયા ચાલતી હોય તેની સાથે સાથે જ સાઇમલ્ટેનિયસલી તમે નોંધ કરતા જાઓ એક પદ્ધતિ કે એક રીત આ છે કે તમે કોઈકને પૂછો છો કંઈક જુઓ છો કોઈક વસ્તુનું અવલોકન કરો છો અને તુરંત જ તમે એને નોંધી લો આપણે રિપોર્ટરને જોયા હશે કે કોઈક વ્યક્તિ સામે કોઈક એમનું વક્તવ્ય ચાલતું હોય અને રિપોર્ટર જે હોય એ તુરત જ એમને સાંભળતા જાય છે અને એમની ભાષામાં ટૂંકાક્ષરીમાં એની નોંધ કરતા જાય છે તો આવી રીતે આપ અવલોકનની નોંધ કરશો સંશોધક તરીકે કે પછી બીજી રીત છે અવલોકન પ્રક્રિયા પૂરી થાય કે તરત જ આફ્ટર ધી ઓબ્ઝર્વેશન સુન આફ્ટર ધી ઓબ્ઝર્વેશન અવલોકન નોંધ કરવામાં આવે છે આ બેમાંથી તમે કઈ પદ્ધતિ અપનાવશો કઈ પદ્ધતિને અવલોકન નોંધવા માટે ઉપયોગમાં લેશો બંને પદ્ધતિઓના એક એક ફાયદા મર્યાદા પણ છે જો અવલોકન પ્રક્રિયા ચાલતી ને આપ સાથે સાથે નોંધ કરો છો તો ક્યાંક એમાં સમય વધુ જવાને અવકાશ છે ક્યાંક જે તે પાત્રોને કોઈક વ્યક્તિને તમારા પર શંકા જવાની એક સંભાવના છે એટલે બની શકે કે જે તે વ્યક્તિ જે તે પાત્ર એના વર્તનમાં કોઈક પ્રકારનો ફેરફાર કરે જે સજાગ રીતે કરે એવું બની શકે બીજી રીતમાં અવલોકન પૂરી થઈ ગયા બાદ જો તમે નોંધ કરો છો તો ક્યાંક એવું બને કે તમારો વાર્તાલાપ કે તમારી જે કંઈ અવલોકનની અવધિ છે સમયગાળો છે દસ મિનિટ પંદર મિનિટ અડધો કલાકનો હોય ને પછી તમે બધી બાબતોને યાદ કરીને નોંધવા બેસો તો કોઈક ઉત્કૃષ્ટ માહિતી કોઈક તથ્ય નોંધવાનું રહી જાય એવું બને તો આ પરિસ્થિતિમાં સંશોધકે પોતાની વિવેકબુદ્ધિ અનુસાર પોતાની લાક્ષણિકતા અનુસાર પોતાની આવડત અનુસાર એની સ્કિલ અનુસાર એના કૌશલ્ય અનુસાર કેવી રીતે હું માહિતી નોંધીશ એ નક્કી કરવાનું હોય છે હવે ટેપ રેકોર્ડર છે ફોટોગ્રાફ છે ઇન્ટરવ્યૂનું શૂટિંગ છે વગેરે વગેરે જેવી સગવડોને કારણે ક્યાંક આ બાબતોને નિવારી પણ શકાય છે પરંતુ હજી મોટાભાગના કિસ્સાઓમાં તમારે એ નક્કી કરવું પડે છે કે હું જે તે અવલોકનની નોંધ કેવી રીતે કરીશ અવલોકનોની વ્યવસ્થિત માહિતી નોંધવા માટે નીચેના સાધનો પણ વાપરી શકાય નીચેના ઉપકરણો પણ વાપરી શકાય જે ઉપરોક્ત બંને જે પદ્ધતિઓ છે એમાંથી મહદ અંશે સંશોધકને ફ્રી કરી શકે એમાંથી મહદ અંશે એની મર્યાદા ટાળી શકાય એના માટે આ સાધનો જે છે એ મદદરૂપ થઈ શકે જેમાં ઓળખ યાદી છે ક્રમ માપદંડ છે મૂલ્યાંકન પત્ર છે આવૃત્તિઓની ગણતરી કરવા માટેના આવૃત્તિ પત્રકો છે સંશોધક જો પ્રથમથી જે તે માહિતી વિશે અંદાજ લગાવી શકવા માટે સક્ષમ હોય તો એ સંશોધક પોતાની રીતે જે તે અવલોકનોના જે તે બાબતોની ઓળખ યાદી કે એનો માપદંડ કે એના માટેનું પત્ર સાથે લઈ જઈ શકે જેથી એણે લાંબુ લખાણ ના લખવું પડે અને જે તે બાબતને ફક્ત ટીક કરી લે અથવા જે તે બાબતને પોતાની રીતે કોઈક એક કોડવર્ડમાં એક કોડિંગમાં એને નોંધી શકે એના માટે એ પોતાની રીતે આવી એક વ્યવસ્થા ઊભી કરી શકે છે જેથી માહિતી ઓછા સમયમાં સારી રીતે નોંધી શકાય હવે પ્રશ્ન એવો આવે કે અવલોકન જ શા માટે બીજું કોઈ ઉપકરણ કેમ નહીં એનું કારણ છે વર્તન દ્વારા રજૂ થઈ શકે તેવા વ્યક્તિઓના કેટલાક પાસાઓનો અભ્યાસ અવલોકન દ્વારા સારી રીતે થઈ શકે અવલોકનની બદલે હું જો હું પ્રશ્નાવલી આપું કે અભિપ્રાયવલી આપું કે એમને કોઈક નિબંધાત્મક લખાણ લખવા આપું તો એવું બની શકે કે જે તે વ્યક્તિ કંટાળાના કારણે જે તે ઉપકરણ લાંબુ હોવાના કારણે અથવા એને ઈચ્છિત બાબતોની માહિતી આપવાની ઈચ્છા થાય એના માટે એ અવિશ્વસનીય પરિણામો પ્રાપ્ત થવાની ત્યાં સંભાવના હોય છે એટલા માટે વર્તનનું મૂલ્યાંકન કરવાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અવલોકન જ શ્રેષ્ઠ ઉપકરણ છે વર્ગમાં બાળકોના વર્તનનો અભ્યાસ અસરકારક રીતે થઈ શકે એમાં તમે બીજા કોઈ ઉપકરણનો ઉપયોગ કરો તો એ એટલું સાર્થક કે સફળ નીવડતું નથી ત્રીજો મુદ્દો છે અક્ષર જ્ઞાન ન ધરાવતા પાત્રોના વર્તનનો અભ્યાસ પણ થઈ શકે છે ઘણી વખત એવું બને કે આપણે કોઈ ગામડા વિસ્તારમાં કે કોઈક એવી જગ્યાએ જવાનું હોય વિશિષ્ટ બાળકોનું જો વર્તનનો અભ્યાસ કરવાનો હોય તો અવલોકન ઇઝ ધ બેસ્ટ ટૂલ ફોર ધી ઓબ્ઝર્વેશન એ એના માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે ત્યાર પછી છે તાલીમના હેતુસર અને અધ્યાપન કૌશલ્યોનો અભ્યાસ કરવા બીએડના કે અન્ય કોઈ તાલીમી જે કાર્યક્રમો છે તાલીમી કોર્સ છે તો એની અંદર આ અવલોકન એ ખૂબ ઉત્કૃષ્ટ છે આપણે સ્કિલમાં સિમ્યુલેશનમાં બ્રિજ લેશનમાં સ્ટ્રે લેશનમાં પણ બાળકોને ફીડબેક આપતા હોઈએ છીએ એ ફક્ત ને ફક્ત અવલોકનથી જ સાર્થક અને સફળ બને છે વિવિધ સાધનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે તમે કોઈ સંસ્થામાં જાઓ છો સંસ્થાની ફિઝિકલ ફેસિલિટી વિશે વાત કરવાની હોય ત્યાંના કોઈક સાધનો વિશેની વાત કરવાની હોય તો એની ગુણવત્તાની જે ચકાસણી છે એ અવલોકનથી જ સારી રીતે થઈ શકે બાકી બીજા કોઈ સાધન દ્વારા તમે એટલું સચોટ પરિણામ આપી શકો એવું જણાતું નથી બાળકોના વૃદ્ધિ અને વિકાસના અભ્યાસમાં એ અવલોકન ઉપયોગી સાબિત થાય છે આપણે કોઈકને છ મહિના પછી મળીએ કે લાંબા ગાળા પછી મળીએ તો આપણને સામાન્ય રીતે વ્યક્તિ એવું કહેતી હોય છે લે તમે પતલા થઈ ગયા કે તમે જાડા થઈ ગયા કે તમારું ફેસ ચેન્જ થઈ ગયો છે વગેરે વગેરે એ ફક્ત ને ફક્ત અવલોકનને આભારી છે એટલા માટે બાળકનો સુચારુ રૂપે વિકાસ થાય છે કે કેમ એની વૃદ્ધિ વ્યવસ્થિત થાય છે કે કેમ એ અવલોકનથી જ શક્ય બને છે માનસિક રીતે અસ્વસ્થ લોકોના અભ્યાસ કરવા માટે પણ અવલોકન શ્રેષ્ઠ ઉપકરણ છે ઉત્કૃષ્ટ ઉપકરણ છે ઓટિઝમવાળા બાળકો હોય એમઆર બાળકો હોય અંધ બાળકો હોય અથવા જેમની વિઝિબિલિટી ઓછી છે એવા બાળકો હોય તો એમના ચોક્કસ પ્રકારના વર્તનને ધ્યાનમાં રાખીને જો એનું અવલોકન કરવાનું થાય તો તમારે અવલોકનનો જ ઉપકરણ તરીકે ઉપયોગ સાર્થક સાબિત થાય આ બધું જ જોઈ લીધા પછી અવલોકન ક્યાંક થોડુંક પાછું પડે છે બીજા ઉપકરણોની સરખામણીમાં સચોટ સાર્થક અને સફળ તો છે જ પણ જો આ મુદ્દાઓને નિવારવાનો પ્રયત્ન કરવામાં આવે તો હું એવું માનું છું કે અવલોકનને તમે એક સફળ અને અસરકારક ઉપકરણ તરીકે અસરકારક માહિતી એકત્રીકરણના સંશોધન ઉપકરણ તરીકે પોતાના સંશોધનમાં ઉપયોગમાં લઈ શકો સૌ છે ખૂબ સમય માંગી લે તેવું આ સાધન છે તેવું આ ઉપકરણ છે જો તમારો નમૂનો પાત્રોની સંખ્યા વધુ છે તો એવું બની શકે કે આપણે ખૂબ સમય લેવો પડે જે તે પાત્રને મળવા જવું જે તે પાત્ર જ્યાં છે ત્યાં રૂબરૂ અવલોકન માટે જવું આવન જાવન ત્યાર પછી એમનું અવલોકન એના તબક્કાઓ એ બધી બાબતોને જો ધ્યાનમાં રાખો તો પ્રમાણમાં અન્ય ઉપકરણની સરખામણીએ અવલોકન એ વધુ સમય લેતું સાધન છે આર્થિક રીતે ખર્ચાળ છે મેં કીધું તેમ તમારે વ્યક્તિગત વ્યક્તિગત કે દરેક જૂથને મળવા ખુદ જવું પડે પોતે જવું પડે એટલે સમયના સંદર્ભમાં નાણાંના સંદર્ભમાં પણ આ ઉપકરણ કેટલાક કિસ્સામાં ખર્ચાળ સાબિત થઈ શકે દરેક કિસ્સામાં આવું બને એવું જરૂરી નથી એ વખતે અવલોકન એ અસરકારક સાધન બની જાય છે ત્રીજો મુદ્દો છે અવલોકનકારની સંપૂર્ણપણે અનાત્મલક્ષિતા હોવી જોઈએ જે તે સંશોધક જે છે જે તે અવલોકનકાર છે દરેક કિસ્સામાં એવું જરૂરી નથી કે સંશોધક જ અવલોકનકાર હોય હવેના સમયમાં કોઈ ત્રીજી એજન્સીને અવલોકનકાર તરીકે એના ઇન્સ્પેક્શન માટે મોકલવામાં આવે છે ક્યાંક જો એ તાલીમ પામેલ ના હોય એમને જે તે સંશોધનના જે તે બાબતોના હેતુઓનું ધ્યાન ના હોય તો બની શકે કે જે તે વ્યક્તિ આત્મલક્ષી બની જાય અને એ એમની આત્મલક્ષિતા અવલોકનકારની આત્મલક્ષિતા એ સંશોધકના સંશોધનમાં પરિણામ પર અસર કરી શકે છે એટલા માટે જ શક્ય હોય ત્યાં સુધી જો સંશોધક પોતે અવલોકન કરે તો આ મર્યાદાને સરળતાથી દૂર કરી શકાય પણ જો એવું શક્ય નથી બનતું અને કોઈ અવલોકનકાર માહિતી એકત્રીકરણ કરે છે તો એમાં અનાત્મલક્ષિકતા જળવાય એનો આગ્રહ સંશોધકે પોતે રાખવો જોઈએ અવલોકનકાર પાસે ખંત નિષ્ઠા અને ધીરજના ગુણો ખૂબ જ આવશ્યક છે અનિવાર્ય છે ને આવકાર્ય છે સંશોધકે મહેનત કરવી મહેનત દ્વારા દૂર જવું હોય તો કંઈ વાંધો નહીં સમય જાય છે કાંઈ વાંધો નહીં નિષ્ઠાપૂર્વક અને આત્મલક્ષિત લક્ષિતાને ધ્યાનમાં રાખીને પ્રામાણિકતાને ધ્યાનમાં રાખીને ખૂબ જ ધીરજપૂર્વક આ પ્રકારનું માહિતીનું એકત્રીકરણ કરવું જોઈએ સામાન્ય રીતે અન્ય ઉપકરણોની સરખામણીમાં અવલોકન દ્વારા થતી માહિતીના એકત્રીકરણમાં પ્રમાણમાં સમય વધારે લાગતો હોય છે કારણ વ્યક્તિગત કે જૂથમાં સંશોધકે પોતે એમાં પોતાનો ફાળો આપવાનો હોય છે આ થઈ અવલોકનની મર્યાદાઓ સમાપન તરફ જઈએ તો કહી શકાય કે અવલોકન એ ખૂબ જ મહેનત માંગી લે તેવું અને ખૂબ જ ઉપયોગી એવું સંશોધન ઉપકરણ છે જેના દ્વારા સંશોધક પોતાના સંશોધનને અનુરૂપ દરેક પ્રકારની ગુણાત્મક માહિતી મેળવી તેના સંશોધનને પૂર્ણ કરી પ્રમાણભૂત કરી શકે છે પ્રમાણભૂત પરિણામો સુધી પહોંચી શકે છે આમ ગુણાત્મક માહિતીને જ્યાં સુધી સંદર્ભ છે ગુણાત્મક સંશોધનને જ્યાં સુધી સંદર્ભ છે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ જેવી કે કારણ તુલનાત્મક સંશોધન પદ્ધતિ જેવી જે પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય ત્યાં અન્ય ઉપકરણોની સરખામણીમાં અવલોકન એ ખૂબ જ સચોટ સંશોધન ઉપકરણ સાબિત થાય એમ છે મિત્રો સંશોધન ઉપકરણ તરીકે અવલોકન એ ગુણાત્મક સંશોધન અંતર્ગત ઐતિહાસિક સંશોધન અંતર્ગત કે કારણ તુલનાત્મક સંશોધન અંતર્ગત ખૂબ જ સાર્થક અને સચોટ સાબિત થાય એવું સંશોધન ઉપકરણ છે જો સંશોધક એ ઉપકરણ સંદર્ભે એમના પ્રકારની પસંદગી વ્યવસ્થિત કરે એમની મર્યાદાઓને નિવારવાનો સફળ પ્રયત્ન કરે અને પોતે સંકળાઈને અનાત્મલક્ષી રીતે પોતાના વિચારોની કોઈપણ પ્રકારની આભા છાપ એના સંશોધન પર એના હેતુઓ પર ના પડે અને અવલોકનને એક સંશોધન ઉપકરણ તરીકે જો પસંદ કરે તો સંશોધક એના સચોટ પરિણામો સુધી ચોક્કસ પહોંચી શકે ધન્યવાદ